કે પેલા રોડ બનાવી દઈ તો 2000 ટો ગટર વાળો આવી જાય. પછી આમ પડવું તો પડે ને પછી. દિવસો પહેલા ડબલ એન્જિનની સરકારના કહેવાતા ગુજરાતના દાદાનો એક વિડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તેમણે વાત કરી હતી કે પહેલા રોડ બનાવી હતી અને પછી બીજા દિવસે ગટર ઉભરાય તો સાંભળવું સરકારને પણ પડે. એમણે ટકોર કરી હતી, મેણા માર્યા હતા, સારી વાત છે. પણ છતાં દાદા, આજે પણ તમારે સાંભળવું તો પડશે જ, કારણ કે જે ગટરો ઉભરાય છે અને ઉભરાતી ગટરોના નિવેડા માટે પછી જેને યાદ કરો છો ને, એ જ સફાઈ કામદાર છેલ્લા 5 દિવસથી તમને પોકારી રહ્યા છે પણ તમને સંભળાતું નથી, માટે તમારે આજે સાંભળવું પડશે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમે વારે વારે નિર્ભય ન્યૂઝના પ્લેટફોર્મ પરથી સફાઈ કર્મચારીઓનો મુદ્દો ઉઠાવ્યો છે, સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અફસોસ કે સરકાર સુધી અવાજ હજી સુધી પહોંચ્યો નથી. એટલે દાદા, તમને ફરીથી આજે આ સફાઈ કર્મચારીઓનો અવાજ તમારા સુધી પહોંચાડવો છે, જે તમારે સાંભળવો તો પડશે જ. સુરેન્દ્રનગર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ કે જે છેલ્લા 4-5 મહિનાથી પગારથી વંચિત છે અને નગરપાલિકાએ પગાર પચાવી કાઢ્યો હોવાના તેઓ આરોપ લગાવી રહ્યા છે, જેને લઈને છેલ્લા 5 દિવસથી તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પોતાનો હક માંગી રહ્યા છે. શાંતિથી માંગ કરી પાલિકા ન માની એટલે પાલિકા પર જઈ તેમણે વિરોધ કર્યો તો પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા. હાઈવે પણ બ્લોક કરીને આ મુદ્દો ધ્યાને લેવા માટે આંદોલન કર્યું, છતાં ન્યાય ન મળ્યો. વિશાળ રેલી યોજી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખના નામની જાહેર રેલીમાં છાજિયા લેવામાં આવ્યા. ન્યાય નહીં મળે તો રેલવે રોકો આંદોલન કરવાની અને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવાની તેમની ચીમકી પણ ઉચ્ચારી. ત્યારે હવે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના ઘેરાવ મામલે વાતાવરણ ઉગ્ર બન્યું. છેલ્લા 5 મહિનાથી સફાઈ કર્મચારીઓને પગાર ન મળતા આર્થિક સ્થિતિ તેમની હવે કફોડી બનતા હવે તેઓ લાચાર બન્યા છે. વારે વારે રજૂઆત કરવામાં આવી રહી છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે, છતાં ન્યાય ન મળતા મામલો ભીચક્યો અને DYSP સહિતનો સ્ટાફની હાજરીમાં સફાઈ કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. ઘર્ષણ એટલું ઉગ્ર થયું કે પાલિકા પ્રમુખને પોલીસ પ્રોટેક્શન સાથે DYSPની કારમાં બંદોબસ્ત સાથે પોલીસે ઘરે મૂકવા જવું પડ્યું અને હવે પાલિકામાં DYSP અને 2 PI અને 4 પોલીસ મથકના PSIનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સરકારને એક જ સવાલ કે જ્યાં સુધી આ સફાઈ કર્મચારીઓ હિંસક નહીં બને ત્યાં સુધી તેમને ન્યાય નહીં આપી શકાય? શા માટે છેલ્લા 5 દિવસોથી આજે આંદોલનો કરી રહ્યા છે તેના પોકારો દાદા તમારા સુધી નથી પહોંચી રહ્યા કે પછી કાન બંધ કરી લીધા છે? તમારો જ એક વિડીયો આજે ફરીથી તમને બતાવવો છે, જુઓ. કે પહેલા રોડ બનાવી દે ને પછી 2000 ટકા ગટર વાળો આવી જાય. આ તો પછી આમ પડવું તો પડે ને પછી. અને એક જણ નથી સાંભળતું, આખી સરકાર સાંભળે છે. આપણે આપણું કામ કરીએ છીએ, એમાં સહેજબી ઊભું કરીએ એટલે બધાએ ને અહીંયા બેઠેલા કોઈ એમ કહેતા હોય કે એક નગરપાલિકામાં કોઈએ ભૂલ કરી તો એને એકલાને અમારે શું જોવો લેવા દેવા, એવું નથી હોતું. આપણે બધાએ સાંભળવાનું થયું છે એવું સમજીને ચાલો. આપણે કોઈ જુદા નથી, બધા એક છીએ આપણે, અને એ થઈને કામ કરવું છે આપણે. અને તો જ એ તો ક્યાંક પૈસા વધશે તો ક્યાંક આ પાછા નવા કાપીને બીજે ક્યાંક આપી શકીશું ને, આયોજનબદ્ધ રીતે કામ કરીશું તો જ એમાં કામ થવાનું છે. દાદા, થોડી ટકોર સુરેન્દ્રનગર નગરપાલિકાને પણ કરો ને, કેમ આ પાલિકા પગાર નથી ચૂકવી રહી? તમે જ કહો છો કે પછી સાંભળવું સરકારને પડે છે, તો આ સફાઈ કર્મચારીઓનો અવાજ સાંભળીને ન્યાય આપો ને. તમને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.